चेन्नई में सतत बीजा दिवसे वरसाद नो कहर, स्कूल कॉलेजों बंद, रजनीकांत ना घर में पण घुस्यु पानी। चेन्नई में मुसळधार वरसाद कारणे अनेक विस्तारों पानी में गरकाव था छे। गईकाल सवार थी पड़ी रहेलो वरसाद सतत वरसी रह्यो छे। अमुक विस्तारों में घूटण समा तो अमुक विस्तारों में कैट्स में पानी भराया छे। मेडली, सबवे अने मांबलम विस्तार सहित शहरना घणा विस्तारोमां पाणी भराया छे। रस्ताओ अने धोरीमार्गो पण पाणी भरावाથી बसो अने लोकल ट्रेनो सहित जाहेर परिवहन माटे समस्या सर्जाई छे। घणा विस्तारोमां वीजळी गुल थई जता अंधकार छવાયો છે। IMD-એ 17 અને 18 ઓક્ટોબરે રાજ્યના ઘણા ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની ચેતવણી આપી છે। તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિને અને નાયબ મુખ્યમંત્રીએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે। વરસાદની સ્થિતિ અંગે ઉદયનિધિ સ્ટાલિને મંગળવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ચેન્નઈમાં લગભગ 5 સેન્ટીમીટર વરસાદ નોંધવામાં આવ્યો છે। પરિસ્થિતિ મોટા ભાગે નિયંત્રણમાં છે। સૌથી વધુ વરસાદ શોલિંગલુર અને ટેનામપેટમાં છે। લગભગ 6 સેન્ટીમીટર જેટલો વરસાદ ટેનામપેટમાં નોંધાયો છે। ચેન્નઈના કોઈ પણ વિસ્તારમાં પાવર કટ નથી। ભારે વરસાદના કારણે 8થી વધુ વૃક્ષો પડી ગયા છે। NDRF અને SDRFની 26 ટીમો ચેન્નઈ અને તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। ચેન્નઈના 22 સબવેમાંથી 2 સબવેમાં પાણી ભરાઈ ગયા છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। ભારે વરસાદને કારણે ગંભીર સુરક્ષા સ્થિતિને ટાળવા તમિલનાડુ સરકારે ચેન્નઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ સહિત 4 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં જાહેર રજા આપવામાં આવી છે। ખાનગી ઓફિસોને પણ કર્મચારીઓને ઘરેથી કામ કરવા અથવા ઓછામાં ઓછા લોકોને ઓફિસ બોલાવવા અપીલ કરાઈ છે। પોલીસ, ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ વહીવટ અને આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સહિતની આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।